see, let's begin the today's topics, right? The first is going to be today we are going to discuss the Hibernat inheritance. See, as you know, we use Java, right? And Java support the inheritance. Likewise, inheritance જેવું જે આપણું ડેટાબેઝનું મોડલ હોય તો એની અંદર પ્રાઇમરી એન્ડ ફોરેન કી અથવા પ્રાઇમરી ટેબલ એન્ડ ધી ચાઇલ્ડ અથવા પેરેન્ટ ચાઇલ્ડ પ્રાઇમરી સેકન્ડરી એવા રિલેશનશિપ્સ તમે ડિફાઇન કરતા હોવ છો. મીન્સ કે આપણું જે જાવા જે છે ઇટ સપોર્ટ્સ ઇનહેરિટન્સ જેને આપણે બોલીએ છીએ, વેર એઝ ડેટાબેઝ જે છે ઇટ હેઝ રિલેશનશિપ્સ, રાઇટ? સો એ બંનેને મેપિંગ કેમ કરું? So for that purpose, there are a few strategies in Apple. By using them, you can achieve this. Tamare class ni andar inheritance karelu che, and same thing you want to define in the form of relationship into the database. So there are strategies available. So we can map inheritance hierarchy classes with the table of a database. And there are three inheritance mapping strategies, right? It is not inheritance, but inheritance mapping strategies. Inheritance to Java support kare chhe, edge kare chhe. But how to map them? Any map karvani je strategies je chhe in Hibernate are these three. Tron available chhe. The table per class hierarchy, or another is table per subclass, or table per concrete class. Three strategies are there. વિચ ઇઝ અ પાર્ટ તમારી બુક જે છે એમાં આ આપેલી છે, વિચ ઇઝ અ પાર્ટ ઓફ યોર સિલેબસ બુકમાં જે આ ત્રણ સ્ટ્રેટેજીસ આ. સો લેટ્સ ચેક ધેમ શું એની અંદર આવે છે. સી, ધીસ માઇટ બી ધી વે. લેટ્સ ડિસ્કસ ધી ફર્સ્ટ વન, ટેબલ પર ક્લાસ હાયરાર્કી. ધ સિંગલ ટેબલ ઇઝ રિક્વાયર્ડ, ઓનલી વન ટેબલ ઇઝ રિક્વાયર્ડ ટુ મેપ ધી હોલ હાયરાર્કી. મીન્સ વોટ એવર ધી હાયરાર્કી, વોટ એવર ધ ઇનહેરિટન્સ દેટ યુ હેવ ડન વિથ જાવા, ઓનલી વન ટેબલ ઇઝ રિક્વાયર. બધી જે રિલેશનશીપ છે એ એક જ ટેબલની અંદર એક્સટ્રેક્ટ થઈ જશે. બટ એને અલગ કેમ કરશે? એને એક્સ્ટ્રા કોલમ, વિચ ઇઝ અ ડિસ્ક્રિમિનેટર કોલમ, ઇઝ રિક્વાયર. એક એક્સ્ટ્રા કોલમ એડ કરે, વિચ વિલ બી એટલે એ સેપરેટર કોલમ હશે, જેનાથી ખ્યાલ આવે કે આ જે તમારું એક ટેબલ જે છે અને બીજું એટલે સોરી એક ક્લાસ છે અહીંયા પૂરો થાય છે અને અહીંથી બીજો ક્લાસ છે શરૂ થઈ જાય. So an extra column, which is also known as a discriminator column, is added to identify the class, right? Means khabar pad gayi ki ek class puro thayo yani bijo class shuru thai che, but nullable values are stored in the table. So this is the way, this is the first strategy ke ji ha tamaru je bhi hierarchy je chhe ek j table ni andar store thai jase with ab avache ek blank column, discriminator column je chhe ye ne extra column je add kar di jase. બટ ડ્રોબેક કયો કે એક ડિસએડવાન્ટેજ એનો શું છે કે નલેબલ વેલ્યુઝ આર સ્ટોર્ડ ઇન ટુ ધી ટેબલ. ઇટ વિલ નોટ ફોર્સ ધી નલેબલ વેલ્યુ ટુ નોટ ટુ બી સ્ટોર્ડ, રાધર ઇટ વિલ સ્ટોર ધી નલેબલ વેલ્યુઝ. તો ધીસ ઇઝ અ ટેબલ પર ક્લાસ હાયરાર્કી. નાઉ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ સેકન્ડ સ્ટ્રેટેજી, ટેબલ પર ક્લાસ હાયરાર્કી. સી, પ્રીવિયસલી શું હતું કે હાયરાર્કી જે છે બરાબર એ આખી હાયરાર્કી એક જ ઓલાની અંદર સ્ટોર કરી નાખશે. નાઉ ટેબલ પર સબ ક્લાસ હાયરાર્કી, હાઉ ઇટ ઇઝ? ટેબલ્સ આર ક્રિએટેડ એઝ પર ક્લાસીસ, બરાબર? જેટલા બી તમારા હાયરાર્કીની અંદર ક્લાસ હશે એટલા ટેબલ્સ છે એ ક્રિએટ કરશે, અને રિલેટ કેનાથી કરશે? બધા એને બાય અ ફોરેન કી. સો ધેર આર નો ડુપ્લિકેટ કોલમ્સ, એટલે આની અંદર કોઈ જ ડુપ્લિકેટ કોલમ્સ જે છે એની અંદર એ ડિફાઇન કરશે નહીં. સો ધીસ ઇઝ ધી અનધર, જે આપણે જનરલી આપણે ઓરેકલની અંદર આવું જ કરતા હોઈએ છીએ, આ લગભગ એના જેવું જ કામ કરાય. એન્ડ નાવ ધી થર્ડ વન, ટેબલ પર કન્ક્રીટ ક્લાસ. કન્ક્રીટ ક્લાસ એટલે રૂટ ક્લાસ, બેઝ ક્લાસ જે આપણે બોલતા હોય ને, બટ કન્ક્રીટ મીન્સ અહીંયા એક સિંગલ ઇન્ડિવિજ્યુઅલ ક્લાસ. ટેબલ્સ આર ક્રિએટેડ પર ક્લાસ, જેટલા બી ક્લાસ એટલા ટેબલ. આ સીધે સીધું સ્ટ્રેટ ફોરવર્ડ. લેટ્સ સે તમારા હાયરાર્કીની અંદર, ઇનહેરિટન્સની અંદર યુ હેવ ફાઇવ ક્લાસીસ, તો ફાઇવ ક્લાસના ઇક્યુઅલ એન્ડ ફાઇવ ટેબલ્સ છે એ બની જશે. બટ ડુપ્લિકેટ કોલમ ઇઝ એડેડ ઇન સબ ક્લાસ ટેબલ, બરાબર? બધી જ જગ્યાએ ડુપ્લિકેશન જે છે એ થવાનું છે. સો ધીઝ આર ધ
three strategies available. It depends, right? While you are developing your Hibernate, like configuring rather, developing करता है. जहाँ भी configuration करता है, so तेरे according to your business policy, you have to decide which of the following that you are supposed to follow. આપણે તો પ્રેક્ટિકલ કદાચ જો સીધામાં કોઈ જ આપણે ઇનહેરિટન્સ તો કરવાની વાત જ નથી આવતી, સો ડોન્ટ બોધર દિસ. કદાચ એકાદ બુકમાં એની ફાઇલ કેવી રીતના બને, XML ફાઇલ, એનું એક એક્ઝામ્પલ કદાચ બુકમાં બી આપેલું છે, એક વખત વાંચશો તો તમને ખ્યાલ બી આવી જશે. તો ધીસ ઇઝ યોર હાઇબરનેટ ઇનહેરિટન્સ. નાઉ જે આપણે આ ઇનહેરિટન્સ કરીએ છીએ, મીન્સ ઇનહેરિટન્સ આપણે જે જોયું, આ તો કદાચ સ્લાઇડ ઇગ્નોર કરી તો બી ચાલે, બટ સ્ટીલ જે બી ઇનહેરિટન્સ આપણે હાઇબરનેટથી જોયું ને, એ એનોટેશન્સથી બી થાય. મીન્સ એટ ધ રેટ તમારે XML ફાઇલની અંદર કન્ફિગરેશન ઇનહેરિટન્સનું બી નથી કરવું. સી આ ઇનહેરિટન્સનું બી કન્ફિગરેશન યુ નીડ ટુ ડિફાઇન ઇન ધ કન્ફિગરેશન ફાઇલ. બરાબર, મેપિંગ ફાઇલ જે આપણે હોય ને, એ મેપિંગ ફાઇલ બનાવતી વખતે આ ડિફાઇન કરવું પડે. બટ એ બી તમને એમ થાય આપણે XML ફાઇલથી કોઈ બી કન્ફિગરેશન કરવા જ નથી, તો બી ડઝન્ટ મેટર, યુ હેવ ધી એનોટેશન્સ અવેલેબલ. જો અહીંયા Just a minute. Defines the inheritance strategies to be used for an entity class hierarchy. It is specified on the entity class, that is the root of the entity class hierarchy. એટલે જ્યારે બી તમે પોજો ફાઇલ્સ બનાવતા હો ને, પોજો ફાઇલ્સ, એ પોજો ફાઇલ્સ જ્યારે તમે ડિફાઇન કરો, રાઇટ ધેર એટ ધ વિથ ધી હેલ્પ ઓફ એટ ધ રેટ ઇનહેરિટન્સ, યુ કેન સ્પેસિફાઈ કે આ ક્લાસ જે છે એનો સબ ક્લાસ, સોરી ધી સુપર ક્લાસ છે કયો હશે, સો દેટ નેક્સ્ટ ટાઈમ જ્યારે બી હાઇબરનેટ એને કન્ફિગરેશન કરતું હશે, તો અહીંયાથી જ આખો ઇનહેરિટન્સ જે છે એ નક્કી થઈ જાય. કોઈ XML ફાઇલમાં તમારે એનું મેપિંગ કે કોઈ સેટિંગ કરવા જવું પડે નહીં. સો ધીસ ઇઝ હાઇબરનેટ ઇનહેરિટન્સ. નાઉ કમ્સ ધ સેશન ફેક્ટરી. I think we have discussed it once, but still clear thai jase vadhare shun che. It is an interface, right? Session factory is an interface. See, it is a factory of session, evu boli sako. It can be created by providing configuration details. Tame configuration details related to your database apo. It means configuration object is required to define session factory, right? Configuration object, which will contain all DB related property details. But these database related properties જે છે એમાં ટ્રુ થાય, which is pulling it from either the configuration file, which is hibernate.cfg.xml, or any property file. I means either it is an XML file or property defined file. એ બંનેમાંથી એક હશે, અહીંયાથી session factory will be available. Means session factory જે છે, this session factory, it depends upon what the configuration, and this configuration depends upon either this file or this file. And now upar the session factories bane, and the session factory upar the you would have session jo last ma lagelu che. Session factory is a factory for session objects. Now why do we need session? E joiye See, unlike the session factory, the session object will be created on demand, right? Session factory is mandatory, but you can define this session on the basis of requirement by user. જ્યારે સેવ ડિલીટ અપડેટ કંઈ કરવું છે, અપડેશન કરવું છે, ત્યારે તમે સેશન્સ બનાવી શકો. See, session are the actual or the physical connectivity between your app and database. જ્યારે બી તમે ડેટાબેઝના પર્સિસ્ટન્ટ ઓબ્જેક્ટ લઈ લીધા અને પર્સિસ્ટન્ટ ઓબ્જેક્ટ જે છે એને અપડેશન કરવા હશે, યુ નીડ સેશન. સેશન ફેક્ટરી ઇઝ ધેર, બટ સેશન ફેક્ટરીમાંથી યુ નીડ સેશન. સેશન જ તમારું એકચ્યુઅલ ટાસ્ક છે વિથ રિલેટેડ ટુ ડેટાબેઝ એ પરફોર્મ કરશે. ઇટ વિલ બી એસ્ટાબ્લિશ ઈચ ટાઈમ એપ્સ વોન્ટ ટુ ડૂ સમથિંગ વિથ ધ ડીબી. જ્યારે બી ડેટાબેઝ સાથે રિયલ ઓપરેશન પરફોર્મ કરવા પડશે, કરવા હશે, ત્યારે યુ નીડ સેશન્સ. All the persistent object will be saved and retrieved through session object. As just હમણાં અમે વાત કરી ને, જેટલા બી ડેટાબેઝની અંદર તમારે કામ કરવા હશે પર્સિસ્ટન્ટ ઓબ્જેક્ટ થ્રુ, એ સેશનથી જ થશે. વિધાઉટ સેશન યુ કેન નોટ પર્સિસ્ટ ધેમ.
एंड सेशन ऑब्जेक्ट मस्ट बी डिस्ट्रॉय वेन एवर यू कम्प्लीट योर टास्क. आपणो डेटाबेजनू काम जयरे पूरू थई जाय यू हेव टू डिस्ट्रॉय देम एंड सेशन विल बी प्रोवाइडेड बाय हमणां जे आपणे जोयुं है सेशन फेक्टरी ऑब्जेक्ट. એટલે કે હાઇબરનેટની અંદર જે પર્સિસ્ટન્ટ ઓબ્જેક્ટ હોય ને એના સ્ટેટ જે છે આ ત્રણમાંથી એક હોઈ શકે. ઈધર ઇટ ઇઝ ટ્રાન્ઝિયન્ટ, ઈધર ઇટ ઇઝ પર્સિસ્ટન્ટ, ઓર ઇટ ઇઝ ડિટેચ. જો અહીંયા એક સિમ્પલ કોડ આપેલો છે. સી ટ્રાન્ઝિયન્ટ કેવું કહેવાય કે તમે જો એક એમ્પ્લોયી પોજો જે છે એનો ઓબ્જેક્ટ બનાવેલું છે અને એની અંદર વેલ્યુ સેટ કરેલી છે. સો હિયર ધ એમ્પ્લોયી ઓબ્જેક્ટ ઇઝ એન ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ. નાઉ ટેકનિકલી શું an instance of persistent class which is not associated with session means pojo file apne banavi ane pojo file ni andar value set karnai ki but it is not connected to a session. Say it has a with a session and has no representation in the database means object atyar sudhi je apne pojo file banavi ane ni andar value set karta tha it is perfectly said to be a transient because it has no identifier value considered transient. So no identifier means it has no any relevance with database. એટલે કોઈ આઇડેન્ટિફાયર વેલ્યુ એના પાસે નથી કે ઈ આઇડેન્ટિફાયર રિપ્રેઝેન્ટ્સ વન ઓફ ધ રોઝ ઇન ટેબલ. સો ઇટ હેઝ નો આઇડેન્ટિફાયર વેલ્યુ કન્સિડર એઝ ટ્રાન્ઝિયન્ટ બાય હાઇબરનેટ. સો આજે અહીંયા આ જે સ્ટેટમેન્ટ લખેલા છે ઈ આ ઓબ્જેક્ટ ઈએમપી છે ને એને ટ્રાન્ઝિયન્ટ બોલે. મીન્સ ઓબ્જેક્ટ બનાવ્યો છે, વેલ્યુ સેટ કરી છે, but it has no relevance with any session. Now let's come the next state, which is the persistent state. Jo aya lakelu che log id is equal to long id is equal to long session dot save. એટલે જે હમણાં પ્રીવિયસલી આપણે સેશનના ઓબ્જેક્ટ બના જોયું હતું એ સેશનની અંદર સેવ કરે છે કે ને ઉપર આપણે જે પ્રીવિયસલી આ ઓબ્જેક્ટ બનાવ્યું ને ઈએમપી એને અહીંયા પાસ કર્યો. Now EMP will be persisted in database અને એ persist એટલે કે સેવ થઈ જાય એટલે કી મોકલે કે ભાઈ આ નંબર જે છે અથવા આ નંબરથી આ એમ્પ્લોયની વેલ્યુ છે એ ડેટાબેઝમાં સેવ થઈ ગઈ છે. સો ઈએમપી ઓબ્જેક્ટ ઇઝ નાવ ઇન અ persistent સ્ટેટ. persistent મીન્સ સ્ટોર થઈ ગયું છે. એ ટ્રાન્ઝિયન્ટ ઇન્સ્ટન્સ ઇઝ મેડ persistent બાય એલાવિંગ ઇટ એસોસિએટિંગ વિથ અ સેશન. મીન્સ આ ટ્રાન્ઝિયન્ટ ઓબ્જેક્ટ જ્યારે સેશનની સાથે તમે એને પાસ કરી દો તો ઇટ વિલ બીકમ પર્સિસ્ટન્ટ એન્ડ ધ પર્સિસ્ટન્ટ ઇન્સ્ટન્સ હેઝ અ રિપ્રેઝન્ટેશન ઇન મીન્સ એની વેલ્યુ ડેટાબેઝમાં સ્ટોર થઈ ગઈ છે. અને એક આઇડેન્ટિફાયર જે એની કીથી જે કોઈ એક નંબરથી એ સ્ટોર કરેલું હશે એ આઈડી જે છે એ આના પાસે અહીંયા આઈડી જે છે અહીંયા હશે. સો નાવ દેટ તમારો જે સેશન જે છે એ persistent થઈ ગયો. એન્ડ ફાઇનલી ધ ડિટેચ સેશન કોઈ બી ઓબ્જેક્ટ persistent ઓબ્જેક્ટનો ડિટેચ સ્ટેટ એટલે શું? જો એ લખેલું સેશન ડોટ ક્લોઝ ધ ઓબ્જેક્ટ ઇઝ ડિટેચ સ્ટેટ વેન ધ હાઇબરનેટ સેશન ઇઝ ક્લોઝડ ધ persistent ઇન્સ્ટન્સ વિલ બીકમ ડિટેચ્ડ ઇન્સ્ટન્સ. સો મીન્સ સિમ્પલી એને ક્લોઝ કરી દઈએ એટલે એનું જે આઇડેન્ટિફાયર હતું એ જતું રહેશે. વેલ્યુઝ છે પહેલેથી જ સ્ટોર થઈ ગઈ છે ડેટાબેઝમાં. સો ઇટ હેઝ બીકમ ડિટેચ્ડ નાઉ. સો લેટ્સ ગો હેડ, લેટ્સ સી વોટ ઇઝ ફર્ધર. સી ઇટ ઇઝ એન એક્સ્ટ્રા થિંગ. આપણા પાસે સમય છે એટલે જોઈએ. જો સી સેશન ઇઝ યુઝ ટુ ગેટ ફિઝિકલ કનેક્શન વિથ ધ ડીબી. આપણે બધી વાત થઈ જ ગઈ છે. It is a lightweight and designed to be instantiated each time an interaction is needed with DB. Means actual database sathe kaam karu hai, they are said to be the light object. Database sathe operation karu hai tyare eni jarur pade che. Your persistent objects are save and retrieve through session. Amar to hamna j avi gyu tu aa. And the main runtime interface between Java app and Hibernate. The actual હાઇબરનેટ જે આપણું ORM હશે અને આપણી જે એપ્લિકેશન હશે ને એની અંદર જો મેઇન કોઈ ઓબ્જેક્ટ હશે ફોર ધ કોમ્યુનિકેશન પર્પઝ ઇઝ સેશન. એન્ડ ધ લાઈફ સાયકલ ઓફ અ સેશન ઇઝ બાઉન્ડેડ બાય ધ બિગનિંગ એન્ડ ધ એન્ડિંગ ઓફ અ લોજિકલ ટ્રાન્ઝેક્શન. આપણે ઇન્ટરનલી જ્યારે એને ટ્રાન્ઝેક્શન બી આમાં આવે
અથવા સિમ્પલી સેશન તમે ક્લોઝ કરી દીધું તો લોજિકલ એનું ટ્રાન્ઝેક્શન આપણે સેટ ઓન અને ઓફ કર્યું કહેવાય. એન્ડ ધ મેઇન ફંક્શન ઓફ ધ સેશન ઇઝ ટુ ઓફર ક્રૂડ ઓપરેશન, જો લખેલું છે ક્રિએટ રીડ એન્ડ ડિલીટ ઓપરેશન ફોર ઇન્સ્ટન્સીસ ઓફ મેપ ડેન્ટિટી ક્લાસ, એટલે કે આપણા જે પોજો ક્લાસ બનાવ્યા છે તે. એન્ડ વિથ દેટ હાઇબરનેટ ઇઝ કમ્પ્લીટેડ, રાઈટ?